Here, student, how are you? आज आपणे 11 science ना hydrogen chapter ની અંદર lecture 2 માં છે. ગયા chapter માં થોડાક important NEET અને JEE માટેના મુદ્દાની ચર્ચા કરેલી. હવે જે ઉપયોગી છે તે જ તમારે chapter તો વાંચવાનું જ છોકરાઓ. બરાબર આપણે basic concept જે book માં નથી અને બહુ જ ઉપયોગી હોય છે એની ચર્ચા કરીએ છીએ. ટેક્સ્ટબુક તો વાંચવાની જ રહેશે. સામાન્ય હાઇડ્રોજન આપણે આજે નવો પોઈન્ટ શીખીએ. તમને હાઇડ્રોજનના ત્રણ સંસ્થાની બતાવ્યા, એક પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એમાં સામાન્ય હાઇડ્રોજન એટલે પ્રોટિયમ ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર ઉપર તે ઓર્થો અને પેરાનું મિશ્રણ હોય છે. પણ સામાન્ય હાઇડ્રોજન ઓરડાના તાપમાને તે ઓર્થો અને પેરા હાઇડ્રોજનનું મિશ્રણ હોય છે અને તેનું પ્રમાણ 3:1 છે. 3:1 હોય છે એટલે ઓર્થો 3 ગણા પરમાણુ હોય તો પેરા 1 ગણા હોય છે. એટલે આ 3 પરમાણુ ત્યારે 1 પરમાણુ હોય છે. હવે ઓર્થો અને પેરા શું એની વાત કરીએ. ઓર્થો હાઇડ્રોજન એટલે બીજું કઈ નહીં, એમાં કેન્દ્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે. આ બે જ વસ્તુ હોય. આનું સ્પિન ક્લોકવાઇઝ તો આનું પણ ક્લોકવાઇઝ, અથવા આનું સ્પિન એન્ટી ક્લોકવાઇઝ તો ઇલેક્ટ્રોનનું એન્ટી ક્લોકવાઇઝ. એટલે ઇલેક્ટ્રોનની અલા ઇલેક્ટ્રોનનો સ્પિન અને કેન્દ્રમાં પ્રોટોનનો સ્પિન બે સમાન દિશામાં હોય તો ઓર્થો હાઇડ્રોજન એટલે કે કેન્દ્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સ્પિન સમાંતર હોય છે. એટલે કાં બંને ક્લોકવાઇઝ કાં બંને એન્ટી ક્લોકવાઇઝ હોય છે. આવા 3 ગણા હોય છે. હું સાદા સિમ્પલ સામાન્ય હાઇડ્રોજનની વાત કરું છું. પેરા હાઇડ્રોજન એટલે કે કેન્દ્રમાં પ્રોટોન ઇલેક્ટ્રોન સ્પિનના વિરુદ્ધ હોય છે. એટલે કે ન્યુક્લિયસ નો સ્પિન ક્લોકવાઇઝ તો આનો એન્ટી ક્લોકવાઇઝ હોય છે. આનો એન્ટી ક્લોકવાઇઝ હોય તો આનો ક્લોકવાઇઝ હોય છે. તો એ પેરા હાઇડ્રોજન કહેવાય. એટલે બેના સ્પિનના વિરુદ્ધ દિશામાં હોય કેન્દ્રનું અને ઇલેક્ટ્રોનનું સ્પિન, તો એ પેરા હાઇડ્રોજન કહેવાય. તે 1 ગણા હોય છે. એટલે આવા 1 પરમાણુ હોય ત્યારે ઓલા ઓર્થોવાળા 3 ગણા જોવા મળશે. સમજાયું ને છોકરાઓ? ઘણી વાર બુકમાં તમે રેફરન્સ બુકમાં વાંચો ઓર્થો હાઇડ્રોજન ને પેરા હાઇડ્રોજન, એટલે આપણે ક્લિયર કર્યું. હવે આપણે વાત કરીએ ભારે પાણી. આખો વિડીયો જોજો, બધા નવા નવા પોઈન્ટ તમને જાણવા મળશે ને ખૂબ જ મજા આવશે. ભારે પાણી એટલે D2O. સાદું પાણી હોય તો H2O. ભારે પાણી એટલે D2O કહેવાય છે. ભારે પાણી ડ્યુટેરિયમ ઓક્સાઇડ ની શોધ 1932 માં યુરે કરી હતી. યુરે સાયન્ટિસ્ટ છે. યુરે એ કરી હતી. સામાન્ય પાણીમાં 6000 ભાગ સાદુ પાણી અને 1 ભાગ ભારે પાણી હોય છે. એટલે રેશિયો 6000:1 થયો.
તેને બનાવવા માટે આલ્કલી વાળું દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું. આલ્કલી એટલે બેઝિક દ્રાવણનું વિદ્યુત વિભાજનથી ભારે પાણી બનશે, તે પણ રંગવિહીન છે, D2O. ભારે પાણી રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન હોય છે. ભારે પાણી અને મોટા ભાગના તેના ભૌતિક ગુણધર્મ H2O જેવા જ હોય છે. મોટા ભાગના ભૌતિક ગુણધર્મો ભારે પાણીના H2O જેવા જ હોય છે, સમાન હોય છે. D2O નો ઉપયોગ ક્યાં થાય? તો કે મોડરેટર તરીકે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર D2O નો મુખ્ય ઉપયોગ મોડરેટર તરીકે, મતલબ કે ધીમી પાડે, મોડરેટ કરે. યુરેનિયમમાંથી જ્યારે વિખંડન થાય ત્યારે એમાંથી થોરિયમ અને બીજા ન્યુટ્રોન બનશે. તો ન્યુટ્રોન બીજા યુરેનિયમ ઉપર આપાત થાય, તેનું વિખંડન થાય, એ પ્રક્રિયાને સ્લો કરે, નકર રિએક્ટર ફાટી જાય. એટલે ન્યુટ્રોનને ધીમા પાડવા માટે D2O ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે પહોંચ્યા ડ્યુટેરિયમ પેરોક્સાઇડ. ડ્યુટેરિયમ પેરોક્સાઇડ જેમ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એમ D2O2 છે ડ્યુટેરિયમ પેરોક્સાઇડ છે. આ D2O ની વાત કરી, હવે D2O2 ડ્યુટેરિયમ પેરોક્સાઇડ. H2O2 તો હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ ડ્યુટેરિયમ પેરોક્સાઇડ કહેવાય છે D2O2. તેને એટલે D2SO4 લેવાનું, ડ્યુટેરિયમ સલ્ફેટ. પાણીમાં ઉગાડેલું ડ્યુટેરિયમ સલ્ફેટ ની બેરિયમ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એક તો બેરિયમ સલ્ફેટ છૂટું પડે, અવક્ષેપિત થઈ જાય અને D2O2 બનશે, ડ્યુટેરિયમ પેરોક્સાઇડ બનાવી શકાય. નીચે તીર કર્યું મતલબ સોલિડ પાણીમાં દ્રાવ્યું અવક્ષેપિત થઈ જાય. હવે ડ્યુટેરિયમ ક્લોરાઇડ બનાવવું હોય તો હાઇડ્રોજન ક્લોરાઇડ છે એ જ રીતે ડ્યુટેરિયમ ક્લોરાઇડ હોય છે તો તે પણ બનાવી શકાય. સોડિયમ ક્લોરાઇડની ડ્યુટેરિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા આ પાણીમાં ઓગાળેલું એમની સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા Na2SO4 સોડિયમ સલ્ફેટ બને અને D2 અને 2 ક્લોરિન એટલે ડ્યુટેરિયમ ક્લોરાઇડ બનશે, DCl. પછી આપણે HCl સિલ્વર ક્લોરાઇડ, એની D2 ડ્યુટેરિયમ સાથે પ્રક્રિયા કરતા આમાંથી 2 Ag છૂટા પડે અને DCl ડ્યુટેરિયમ ક્લોરાઇડ બનશે, DCl ડ્યુટેરિયમ ક્લોરાઇડ. પછી SOCl2 સલ્ફોનિલ ક્લોરાઇડ, એને ભારે પાણીમાં ઓગાળતા D2O એમાંથી D2SO3 ડ્યુટેરિયમ સલ્ફેટ સલ્ફાઇડ, ડ્યુટેરિયમ સલ્ફાઇડ અને 2 મોલ ડ્યુટેરિયમ ક્લોરાઇડ આપશે. હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, H2O2. હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય છે, તેની શોધ થેનાર્ડે કરેલી હતી. હાઇડ્રોજન પેરોક્સાઇડની શોધ થેનાર્ડ નામના વૈજ્ઞાનિકે કરેલી.
તેને ઓક્સિજન યુક્ત પાણી પણ કહેવાય છે, એટલે H2O2 નું બીજું નામ ઓક્સિજન યુક્ત પાણી કહેવાય છે, કારણ કે H2O પ્લસ O એટલે H2O2, ઓક્સિજન યુક્ત, વધારે ઓક્સિજન વાળું પાણી. હવે એની બનાવટ માટે બેસ્ટ મેથડ છે બેરિયમ સલ્ફેટ માં નિસ્યંદિત સલ્ફ્યુરિક બેરિયમ પેરોક્સાઇડ માં સોરી નિસ્યંદિત સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે, તેમાંથી બેરિયમ સલ્ફેટ જે કીધું પાણીમાં અદ્રાવ્ય તળિયે બેસી જાય અને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ બનશે. હાઇડ્રોજન પેરોક્સાઇડને કાચની બોટલમાં રાખી શકાતું નથી. હાઇડ્રોજન પેરોક્સાઇડને કાચની બોટલમાં રાખી શકાય નહીં. કાચની બોટલમાં, કારણ કહું છું, સંગ્રહ કરી શકાતો નથી. એનું રીઝન શું છે વિચારો. તેમાં રહેલું આલ્કલી ધાતુના ઓક્સાઇડ હોય છે કાચની અંદર, અને તે સૂર્યપ્રકાશની હાજરીમાં H2O2 નું વિઘટન કરી નાખશે. તેમાં રહેલા આલ્કલી ધાતુના ઓક્સાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં H2O2 નું વિઘટન કરી નાખે છે, એટલે H2O2 ને 2 મોલ તો 2H2O પ્લસ O2 વિઘટન પામી જાય, સંગ્રહ ન કરી શકાય. H2O2 ને સંગ્રહ કરવા માટે વેક્સ એટલે કે બીમ નું કોટિંગ કરેલું, પ્લાસ્ટિકની બોટલ અથવા ટેફલોન એક પ્રકારનો પ્લાસ્ટિક છે માં સંગ્રહ કરવામાં આવે છે, નહીંતર વિઘટન પામી જાય. હવે સાંદ્ર હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પોલિથીન બોટલમાં ફ્રીજમાં રાખવામાં આવે છે. સાંદ્ર હાઇડ્રોજન પેરોક્સાઇડને સાંદ્ર કોન્સન્ટ્રેટેડ સાંદ્ર હાઇડ્રોજન પેરોક્સાઇડને પોલિથીન બોટલમાં ભરી ફ્રીજમાં સંગ્રહ કરવામાં આવે છે. હજી એક રીત છે, આપણે સ્ટેબિલાઇઝર સ્થાયીકારક પદાર્થ આ પૂછાય કે નીટમાં ઓર્થો ફોસ્ફોરિક એસિડ એસિટ એનિલાઇડ કે સોડિયમ સ્ટેનેટ ઉમેરવામાં આવે છે અને તેમાં સ્થાયીકારક પદાર્થો એને સ્થાયી કરે તેવા પદાર્થો હાઇડ્રોજન પેરોક્સાઇડને વિઘટન ના થવા દે એમાં ઓર્થો ફોસ્ફોરિક એસિડ H3PO4 એસિટેનિલાઇડ બેન્ઝીન રિંગ ઉપર NHCOCl3 એસિટેનિલાઇડ કે સોડિયમ સ્ટેનેટ Na2SnO2 જેવા પદાર્થનો ઉપયોગ કરીને સંગ્રહ કરવામાં આવે છે.
बराबर Na2SN और 3 होए सोडियम स्टेनेट स्थायीकारक पदार्थ होते हैं। पछि अपने बात करिए तो पछि अपने आगर बात करिए हाइड्रोजन पेरोक्साइड के ऑक्सीडेशन करता ने रिडक्शन करता तरीके वर्ते हैं एसिडिक और बेसिक बनने माध्यम में। अमास पॉइंट छे हाइड्रोजन पेरोक्साइड ए ऑक्सीडेशन करता अने रिडक्शन करता तरीके वर्ते छे बनने माध्यम एसिडिक अने बेसिक बनने माध्यम। हमने जब ऑक्सीडेशन करता है तो इसमें होता है रिडक्शन था होता है रिडक्शन था ऑक्सीडेशन करता। अबे पहले आपने एसिडिक माध्यम में जो सुन अने पची बेसिक हाइड्रोजन पेरोक्साइड जारे एसिडिक माध्यम में ऑक्सीडेशन करता हो એટલે H2O2 માધ્યમ એસિડિક તરી બે ઇલેક્ટ્રોન મેળવશે અને પોતાનું રિડક્શન થાય તો ઓક્સિડેશન કરતા કહેવાય ને તો બે H+ બે ઇલેક્ટ્રોન મેળવી લે એટલે બે હાઇડ્રોજન બનશે એમાંથી એક ઓક્સિજન લઈ લે એટલે H2O H2O બે વખત એટલે 2H2O બનશે તો અહીંયા આગળ એ ઓક્સિડેશન કરતા કેમ કે -1 માંથી माइनस टू थाई छे એટલે પોતાનું રિડક્શન કે ઓક્સિડેશન કરતા। હવે બેઝિક માધ્યમમાં આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ બેઝિક માધ્યમમાં બે ઇલેક્ટ્રોન મેળવી H2O2 નું બંધારણ આવું છે એટલે અહીંયા એચ ઓ એક ઇલેક્ટ્રોન એચ ઓ હવે એક મેળવીને માઇનસ આ મેળવશે એક આ મેળવશે ને એક આ મેળવશે એટલે ચાર ને એક પાંચ થાય એક મેળવીને છ આ ચાર ને એક પાંચ થાય એક મેળવીને છ એટલે ટુ ઓ એચ માઇનસ બનશે તો અહીંયા પણ માઇનસ વન માંથી ઓક્સિજનનો માઇનસ ટુ થાય ઓક્સિડેશન આગળ પોતાનું રિડક્શન થયું ઓક્સિડેશન કરતા છે रिडक्शन करता मतलब પોતાનો ઓક્સિડેશન થશે રિડક્શન કરતા છે બંને માધ્યમમાં એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં રિડક્શન કરતા એટલે પોતાનો ઓક્સિડેશન થાય H2O2 એસિડિક માધ્યમમાં ઓક્સિજન મુક્ત કરશે એથી O2 પછી આ બે હાઇડ્રોજન 2H+ અને બે ઇલેક્ટ્રોન ગુમાવશે આ ઓક્સિડેશન થયું ઓક્સિડેશન આપણે અંદર લે તો -1 માંથી 0 એટલે ઓક્સિડેશન। હવે આપણે બેઝિક માધ્યમમાં વાત કરીએ બેઝિક એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ 2OH- એકવા એમાંથી ને પણ ઓક્સિજન મુક્ત કરશે અને બે મોલ પાણી આપશે પેલા આમાંથી H2O2 છે અને બે OH માઇનસ છે નીચા O2 જશે લાઈથી ને બે H+ આવશે અને આ બે ઓક્સિજન O2 સ્વરૂપે જશે બે H+ બે OH એટલે 2H2O અને બે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ઓક્સિડેશન થયું માઇનસ વન માંથી જીરો એટલે રિડક્શન કરતા સ્વભાવ થયો કેવા। હવે આપણે આગળ જઈએ છોકરાઓ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાય છે
कारण के नासकंड ऑक्सीजन उत्पन्न થાય છે H2O2 એ ब्लीचिंग एजेंट છે कारण के તેમાંથી नवजात नव प्रकार ने ताजो जन्मेलो ऑक्सीजन उत्पन्न થાય છે तो H2O2 માંથી H2O plus O આપે છે હવે આ ઓક્સિજન છે એ બ્લીચિંગ એજન્ટ તરીકે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પોતાનો વિઘટન થાય તે ખૂબ જ નાજુક વસ્તુ જેવી કે વા સિલ્ક અને ઉન ના બ્લીચિંગ માટે વપરાય છે સિલ્ક વાર અને વુડ આઇવરી માં બ્લીચિંગ માટે વપરાય છે વાળમાં હેર ડાય કરીએ છીએ નો ઉપયોગ થાય છે પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ એ એન્ટિસેપ્ટિક તરીકે કોઈ જગ્યાએ લાગી ગયો તેમાં જીવાણુનાશક તરીકે એન્ટિસેપ્ટિક પછી જીવાણુનાશક જીવાણુ સામક પછી દાંત અને કાન કાનની ટ્રીટમેન્ટમાં પણ વપરાય છે તેને પર હાઇડ્રલ કહેવાય છે H2O2 તેને પર હાઇડ્રલ પર એટલે વધુ એટલે બે OH સમૂહ હોવાને કારણે તે પર હાઇડ્રલ તરીકે પણ ઓળખાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ જૂના કલરને સાચવવા માટે પણ ઉપયોગ થાય છે જૂના પેઇન્ટિંગના કલરને સાચવવા માટે જેમ કે PBS હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડના ચાર ઓક્સિજન આથી ચાર ઓક્સિજન અહીંયા આવી PbSO4 બની જાય જે રંગવિહીન છે અને 4 મોલ H2O આપે છે તેમાં એનો ઉપયોગ થાય છે હવે આ ચેપ્ટર આપણે છેલ્લો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે દાખલા માટેનો ઇમ્પોર્ટન્ટ તે આપણે પહોંચ્યા જૂના પેઇન્ટિંગને સાચવવા માટે ઉપયોગ જઈ ગયા આ બધું નવું નવું હતું હવે આપણે છોકરા વાલીઓ પૈસા થોડાક સૂત્ર ફોર્મ્યુલા 1.7% હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે શું પહેલી વાત તો એ ટકાવારી હંમેશા 100 હોય છે 1.7% હાઇડ્રોજન પેરોક્સાઇડ વેઇટ બાય વોલ્યુમ એટલે 1.7 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ 100 મિલીમાં છે તો 1 લિટરમાં એટલે 1000 મિલીમાં કેટલું થાય ઉપર નીચે 10 10 વડે ગુણી નાખી એટલે 70 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રતિ લિટર થાય તો તે 5.6 લિટર ઓક્સિજન એસટીપી આપશે એસટીપી આપશે
इकड़े मैं कीधु तमने कहूँ बे मोल एच टू ओ टू में टू एच टू ओ प्लस ओ टू है अणुभार लीए एच टू ओ टू नो अणुभार के तो के सौ टू बत्रीस ने बे चौत्रीस थाय चौत्रीस ग्राम हो त्यारे एक मोल એટલે 22.4 લિટર થયું તો 17 ગ્રામે 5.6 લિટર ઓક્સિજન થાય ઈ કઈ રીતે અને 34 2 હજી 68 કરવાના એટલે 68 ગ્રામે 1 મોલ તો 17 એ કેટલા અને 34 ગુણ્યા 2 68 એટલે 68 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ 22.4 લિટર ઓટુ આપે તો 17 ગ્રામ કેટલા હાઉ મચ 17 ગુણ્યા 22.4 અપોન 68 22.4 ભાગ્યા 4 કરો એટલે 5.6 લિટર આવી જાય બરાબર હવે 1 મોલ ઓક્સિજન હોય તો 32 ગ્રામ એટલે 22.4 લિટર હોય ઓક્સિજન તો 32 ગ્રામ તો 5.6 લિટર કેટલા એટલે 5.6 ગુણ્યા 32 ભાગ્યા 22.4 એટલે 8 ગ્રામ ઓક્સિજન આવશે આના ઉપરથી આપણે કીધું બરાબર એટલે સાબિત શું થયું કે 17 ગ્રામ H2O2 एक लीटर में हो तो कितना ग्राम पहला तो लीटर 5.6 लीटर ऑक्सीजन એટલે 8 ગ્રામ ઓક્સિજન આપે છે હવે કદ પ્રબળતા હાઇડ્રોજન પેરોક્સાઇડ ની કદ પ્રબળતા એટલે ગુણ્યા H2O2 નું કદ હાઇડ્રોજન પેરોક્સાઇડ ની કદ પ્રબળતા એને ગુણ્યા H2O2 નો કદ લઈએ તો આપણને STPN ઓક્સિજન વાયુનો કદ મળશે આ બધા શોર્ટકટ આપું છું હવે 3% હાઇડ્રોજન પેરોક્સાઇડ 3% હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 નું દ્રાવણ એટલે કે 10 વોલ્યુમ એટલે કે 10 કદ પ્રબળતા વાળો હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય એનો મતલબ કે જેટલું કદ હોય H2O2 નું એના કરતા 10 ગણો ઓક્સિજન આપશે હવે 30% સાંદ્રતા વાળું H2O2 નું દ્રાવણ એટલે કે 100 કદ પ્રબળતા વાળો હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય હવે ડાયરેક્ટ નોર્માલિટી આપેલી હોય H2O2 ની તો કદ પ્રબળતા મળી જાય તો કદ પ્રબળતા બરાબર 5.6 એને ગુણ્યા નોર્માલિટી કોની H2O2 ના દ્રાવણ અથવા તો આમ પણ કહી શકાય કે 5.6 ગુણ્યા યાદ રાખજો 5.6 ગુણ્યા હજી એક પ્રબળતા હોય છે ટકાવાર પ્રબળતા એના છેદમાં H2O2 નો તુલ્ય ભાર અને એને ગુણ્યા 10 કરો તો આપણને કદ પ્રબળતા મળે તો દ્રાવણની ટકા પ્રબળતા મેળવીએ તો મળી જાય કદ પ્રબળતા ગુણ્યા તુલ્ય ભાર છેદમાં 5.6 ભાગ્યા 10
એના ઉપરથી માપી શકાય છે। હવે ઘણીવાર મોલારિટી આપેલી હોય તો પણ મળે, તો H2O2 ની મોલારિટી આપેલી હોય 5.6 ની બદલે 11.2 થશે। તો 11.2 ગુણ્યા ટકાવાર પ્રબળતા છેદમાં H2O2 નો તુલ્યભાર, નહીં સોરી અણુભાર। આગળના સૂત્રમાં પણ 5.6 એને ગુણ્યા નોર્માલિટી, તુલ્યભાર નથી લેવાનું, તુલ્યભાર તો શીખવાનું, હા H2O2 નો અણુભાર ગુણ્યા 10 લેવાનું। હવે મોલારિટી આપેલી હોય તો 11.2 ટકા પ્રબળતા અણુભાર અને ગુણ્યા 10। આગળના સૂત્રમાં તુલ્યભાર લેવાનો હતો, બે અલગ અલગ ભૂલ ના થાય, એટલે ભૂલ ના થાય એટલે બે સૂત્ર લખીશ પાછા। આ સૂત્ર નોર્માલિટી આપેલી હોય તો તુલ્યભાર આવશે, એટલે ભૂલ નહીં કરતા। અહીંયા 11.2 ગુણ્યા H2O2 ની મોલારિટી બરાબર 11.2 ગુણ્યા ટકાવાર પ્રબળતા છેદમાં H2O2 નો અણુભાર આવશે એને ગુણ્યા 10। અહીંયા તુલ્યભાર આવશે ને અહીંયા અણુભાર આવશે। હવે H2O2 નો અણુભાર તો ખબર પડી ગઈ કે 34 છે, પણ અહીંયા એને 2H+ આપે પાણીમાં, એટલે બેઝિકતા 2 થાય, એટલે 34/2 એટલે H2O2 નો તુલ્યભાર 17 ગ્રામ પ્રતિ તુલ્યાંક હોય છે, 17 ગ્રામ પર તુલ્યાંક હોય છે। હવે આપણે એક દાખલો લઈએ, છોકરાઓ બહુ મસ્ત, પેલો હું રકમ લખું છું 5 મિલી, આપણે સૂત્ર જોયા, આ સૂત્ર આધારિત દાખલાઓ પૂછાય છે તો થોડાક ડીપમાં હોય છે, ઉદાહરણ સમજાશે। 1.5 મિલીલીટર H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ નું દ્રાવણ 0.508 ગ્રામ આયોડિન બનાવે છે જ્યારે તે લખો હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક કેઆઈ સાથે પ્રક્રિયા કરે, તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ની પ્રબળતા, કદ પ્રબળતા કેટલી, STPa કદ પ્રબળતા શોધો। હવે સૌથી પહેલા તો આયોડિન ના મિલી તુલ્યાંક લઈ લે, યસ આયોડિન ના મિલી તુલ્યાંક, મિલી તુલ્યાંક બરાબર એનું વજન કેટલું આપ્યું છે આયોડિન નું 0.508 ગ્રામ, એના છેદમાં આયોડિન નો પરમાણુ ભાર 127 છે, એને ગુણ્યા 1000 કરીએ એટલે આ મિલી તુલ્યાંક આવશે। હવે કેઆઈ ના મિલી તુલ્યાંક તો 0.508 ગ્રામ, કારણ કે કેઆઈ માંથી બન્યું, એના છેદમાં 127 ગુણ્યા
हजार थशे કારણ કે જેટલા મિલિતુલ્યાંક આયોડિન હોય એટલા જ મિલિતુલ્યાંક શું આવશે ટીઆઈ આવશે. હવે એટલા જ મિલિતુલ્યાંક હાઇડ્રોજન પેરોક્સાઇડ આવશે. કારણ કે સરખા સરખા મિલિતુલ્યાંક વપરાય એચ ટુ ઓ ટુ આઈ ટુ સાથે એચ ટુ ઓ ટુ કે આઈ સાથે સરખા સરખા એટલે પોઈન્ટ આઠસો પોઈન્ટ પાંચસો આઠ એકસો સત્યાવીસ અને હજાર થશે. કારણ કે રાસાયણિક પ્રક્રિયા થાય મિલિતુલ્યાંક સરખા વપરાય તો એના ઉપરથી આપણે તેની નોર્માલિટી મળશે. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ ની નોર્માલિટી તો પોઈન્ટ પાંચસો આઠ ભાગ્યા એકસો સત્યાવીસ. એને ગુણ્યા એક હજાર તો હતું જ છેદમાં પાંચ. કેમ પર લીટર માં લીધું ગ્રામ તુલ્યાંક બાંગા કદ એટલે પાંચ મિનિટ તો ડાયરેક્ટ નોર્માલિટી મળશે. અને નોર્માલિટી આપણે માપીએ તો પોઈન્ટ પાંચસો આઠ પોઈન્ટ ફાઈવ ઝીરો એટ ગુણ્યા હજાર ભાંગા એકસો સત્યાવીસ ભાંગા પાંચ એટલે પોઈન્ટ આઠ આવશે. પોઈન્ટ આઠ આવશે આપણે નોર્માલિટી મળી ગઈ. આ સમજાણું ને વજન આપ્યું છે એને ના અણુભાર વડે ભાંગ્યું. કોના આયોડિન ના પરમાણુ ભાર વડે એને ગુણ્યા હજાર એટલે મિલિતુલ્યાંક થાય. જેટલા મિલિતુલ્યાંક આયોડિન હોય ને એટલો જ કિઆઈ જેટલો કિઆઈ હોય ને એટલું જ એચ ટુ ઓ ટુ વપરાય. સમજાય છે મિલિતુલ્યાંક ગ્રામમાં વજન છેદમાં એનો પરમાણુ ભાર લીધો એટલે આયોડિન નો મિલિતુલ્યાંક મળ્યો. અહીં એક આયોડિન છે ને એટલે એક લીધું છે. અહીં તો આઈ ટુ એક આયોડિન લીધું. ચલો તો એકસો સત્યાવીસ પરમાણુ ભાર થાય એને ગુણ્યા હજાર મિલિતુલ્યાંક આપે. તો જેટલા મિલિતુલ્યાંક આયોડિન ના હોય ને એટલા જ કે આઈ ના હોય. તો જેટલો કે આઈ નો મિલિતુલ્યાંક હોય એટલો જ એચ ટુ ઓ ટુ વપરાય. તો આ મિલિતુલ્યાંક મળી ગયા એને ભાંગ્યા કદ મિલીમાં લઈ લીધું. મિલિતુલ્યાંક એટલે મિલીમાં લેવાનું. અને અહીંયા ખાલી તુલ્યાંક હોત ને તો અહીંયા લીટર લેવું પડે. હવે સમજાઈ ગયું હશે મારા ખ્યાલથી ભાઈઓ. હવે કદ પ્રબળતાનું સૂત્ર છે હમણાં જ કરેલું. કદ પ્રબળતા બરાબર નોર્માલિટી ગુણ્યા પાંચ પોઈન્ટ છ એટલે પોઈન્ટ આઠ ગુણ્યા પાંચ પોઈન્ટ છ કરો એટલે ચાર પોઈન્ટ અડતાલીસ વી. વી એટલે અહીં કેપિટલ વી નો વોલ્ટ નથી વોલ્યુમ કદ પ્રબળતા થઈ. આ રીતે દાખલો ગણવાનો હોય છે. હવે નેક્સ્ટ નેક્સ્ટ પછીનો દાખલો લઈએ તો નેક્સ્ટ એના પછીનો દાખલો લઈને પચીસ મિલી હાઇડ્રોજન પેરોક્સાઇડ નું દ્રાવણ કે જેને એસિડિક પોટેશિયમ આયોડાઇડ માં ઉમેરવામાં આવે. પોટેશિયમ આયોડાઇડ માં આપણે ઉમેરીએ છીએ આ દ્રાવણમાંથી
आयोडीन ने छूटू पाड़वा माटे आयोडीन ने छूटू पाड़वा माटे 20 मिली 0.3 नॉर्मल सोडियम थायोसल्फेट Na2S2O3 ની જરૂર પડે છે। તો H2O2 ની કદ પ્રબળતા ગણ આવું પૂછાય છે। પહેલા તો Na2S2O3 નો મિલી તુલ્યાંક કેલ્ક્યુલેશન, તો કે કદ ગુણ્યા નોર્માલિટી, નોર્માલિટી ગુણ્યા કદ, કદ લિટરમાં, નોર્માલિટી તો તુલ્યાંકમાં, મિલી તુલ્યાંક એટલે નોર્માલિટી ગુણ્યા કદ મિલીમાં લેવા, તો નોર્માલિટી 0.3 છે અને કદ 20 છે એટલે 6 આવશે, અને મિલી તુલ્યાંક 6। જેટલા મિલી તુલ્યાંક સોડિયમ થાયોસલ્ફેટ વપરાય એટલા મિલી તુલ્યાંક આયોડિન વપરાય, એટલે મિલી તુલ્યાંક આયોડિન 0.6 વપરાય, અને મિલી તુલ્યાંક હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે મિલી તુલ્યાંક ગોતીએ છીએ। આ તમને બહુ જ શોર્ટકટ આપી દીધો, તો હવે મિલી તુલ્યાંક મળી જાય એટલે ખબર જ છે, એની નોર્માલિટી મળી જાય, તો H2O2 ની નોર્માલિટી બરાબર છે ને, જાદુ કેટલો સરળ દાખલો કરી દીધો, એટલે કે મિલી તુલ્યાંક ના છેદમાં કદ મિલી, જો તુલ્યાંક હોય તો કદ લીટરમાં લેવાનું, મિલી તુલ્યાંક 6, કદ 25 મિલી H2O2 નું, તો 6 ભાગ્યા 25 તો આપણને તે મળશે નોર્માલિટી, નોર્માલિટી ગુણ્યા કેટલા કરવાના 5.6, એટલે આપણો જવાબ મળી જશે। તો કદ પ્રબળતાનું સૂત્ર છે છોકરા, કદ પ્રબળતા બરાબર નોર્માલિટી ગુણ્યા 5.6, આ 6 ભાગ્યા 25 અને 5.6 એટલે કદ પ્રબળતા 1.344 થશે, કેપિટલ બી એટલે કદ પ્રબળતાની સંજ્ઞા દર્શાવે છે। નેક્સ્ટ, હવે આપણે પછીનો દાખલો લઈએ, પછીનો દાખલો લઈએ, દસ કદ H2O2 ધરાવતા હાઇડ્રોજન પેરોક્સાઇડ નું દ્રાવણ, 10 કદ H2O2 એટલે કદ પ્રબળતા ધરાવતું દ્રાવણ, 10 કદ પ્રબળતા, 10 કદ H2O2, 10 કદ પ્રબળતા વાળું H2O2 નું દ્રાવણ 200 મિલી, 2 નોર્મલ કેમેનોફર, 2 નોર્મલ એસિડિક કેમેનોફોર સાથે પ્રક્રિયા કરે છે, એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે છે, તો H2O2 નું કદ કેટલું હશે, આ કદ પ્રબળતા છે, તો H2O2 નું કદ મિલીલીટરમાં શોધો, તો પહેલા તો આપણે 10 કદ પ્રબળતા વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડ ની નોર્માલિટી બરાબર હમણાં કરે કદ પ્રબળતાના છેદમાં 5.6 એટલે નોર્માલિટી મળશે, કદ પ્રબળતા 10 એને ભાગ્યા
5.6 और 10 पाएगा 5.6 करिए એટલે આપણો જવાબ આવશે 1.785 નોર્મલ. હવે સૂત્ર છે N1V1 N2V2. હાઇડ્રોજન પેરોક્સાઇડ માટે લઈએ આ KNO4 માટે અને નોર્માલિટી 1.785 V1 ગોતવું છે. આની નોર્માલિટી અને કદ બરાબર સામેલ નોર્માલિટી 2 છે અને કદ 200 મિલી છે એટલે જવાબ મિલીમાં આવશે એટલે 2 × 200 / 1.785 એટલે 224 મિલી લીટર જવાબ થશે. આ કોનું કદ આવી ગયું? હાઇડ્રોજન પેરોક્સાઇડનું કદ આવી ગયું. હવે આપણે છેલ્લો દાખલો લઈએ. છેલ્લો દાખલો લઈએ. જો 100 મિલી એસિડિક 2 નોર્મલ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ તો STPA કેટલું કદ આપશે? 100 મિલી એસિડિક 2 નોર્મલ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું દ્રાવણ KNO4 સાથે પ્રક્રિયા કરે છે અને 800 જાંબલી રંગ આપે છે. તો STPA ઉત્પન્ન થતા ઓર્ધોનું કદ કેટલું હશે? મિલીલીટરમાં માંગ્યું છે. તો પહેલા તો STPA કદ કેટલું? આ 100 મિલી છે. એવો સિમ્પલ STP હમણાં એક હિંટ આપી દઈએ. STPA O2 વાયુનું કદ બરાબર H2O2 નું કદ એને ગુણ્યા કદ પ્રબળતા. અહીંયા આગળ આવશે કદ પ્રબળતા કેટલી? નોર્માલિટી ઉપરથી કદ પ્રબળતા મળી જાય ને 5.6 × 2 એટલે 11.2. તો STPA H2O2 નું કદ એટલે આની કદ પ્રબળતા 11.2 એટલે ગુણ્યા H2O2 નું કદ ડાયરેક્ટ એટલે 100 11,200 મિલી ભાગી નાખો એટલે 1.12 લિટર આવશે. એના કરતા આજે એવું કે STPA કદ આવ્યું 11.2 ક્યાંથી એવું બતાવ્યું? હવે ઓક્સિજન 1120 મિલી ઉત્પન્ન થાય છે ત્યારે 1120 મિલી KNO4 વપરાશે. તો ટોટલ વોલ્યુમ છે ઓક્સિજન વાયુનો કદ H2O2 માંથી બન્યું તે અગિયારસો વીસ મિલી આવ્યા.
केमेनो फोर माथी पण એટલા જ બનશે એટલે ટોટલ 2240 મિલી થશે એટલે 2.24 લિટર જવાબ આવશે એસિડિક આપણે લીધું ને એના હિસાબે આવું થશે એટલે જવાબ 2.24 લિટર આ જાય સુધી રાખીએ જય હિન્દ